તમે ટાઇટલ લખો ભાડા પટ્ટાની, ભાડા પટ્ટાની મિલકતની માંડવાળના સૂત્રો. કૌંસમાં તમામ ગણતરીઓ માટે, તમામ ગણતરીઓ માટે હિસાબી વર્ષ 1/4/14 થી 31/3/15 ગણતરી માટે આપણે વર્ષ કયું ધારી લેવાનું છે? 1/4 આપણું વર્ષ 14 શરૂ થાય છે, 31/3 પૂરું થાય છે. લખો એ, કેપિટલ એ ટાઇટલ. જ્યારે હિસાબી વર્ષની શરૂઆતની તારીખ આપેલી હોય ત્યારે, બોલો તો શરૂઆતની તારીખ એટલે કેટલી? 1/4/14. લખો નવી મેળવી છોડીને માંડવાળ બરાબર વર્ડ પર સૂત્ર છે પટાની મિલકતની કિંમત છેદમાં પટાના વર્ષો. નંબર 1, નંબર 1 એમાં એ હતો ને, એમાં નંબર 1 તારીખ 1/4/14 થી ભાડા પટ્ટાનું મકાન રૂપિયા 10,000 5 વર્ષ માટે, તારીખ બોલો તો કઈ આપેલી છે? બરાબર સમજ પડી? નંબર 2, તારીખ 1/4/14 થી ભાડા પટ્ટાનું યંત્ર રૂપિયા 20,000 10 વર્ષ માટે, શરૂઆતની તારીખ છે. આજ સૂત્ર લાગુ પડશે. લખી માંડવાળ બરાબર બોલજો અંશમાં 20,000 છેદમાં 10 બરાબર સમજાયું છે? ચલો એ લખેલું તો હવે કેપિટલ બી. જ્યારે હિસાબી વર્ષ દરમિયાનની તારીખ આપેલી હોય ત્યારે સૂત્ર લખો બોર્ડ પરથી. માંડવાળ બરાબર પટ્ટાની મિલકતની કિંમત છેદમાં પટ્ટાના વર્ષ. આમાં વધારાનું શું આવ્યું? શરૂઆતની અને અહીંયા અંડરલાઈન કરો
દરમિયાન ની. હવે આ દરમિયાન ની એટલે શું? દરમિયાન ની થાય એક ચાર ચૌદ થી એકત્રીસ ત્રણ, આ વચ્ચે ની કોઈ પણ તારીખ હોય તો આપણે આ પહેલું સૂત્ર લેવાનું કે બીજું? લખો નંબર એક તારીખ એક સાત ચૌદ થી ભાડા પટ્ટાની જમીન રૂપિયા 30,000 10 વર્ષ માટે. તારીખ જો તો કઈ છે? તો શરૂઆત ની તારીખ ગણાય? તો પહેલું સૂત્ર કે બીજું? લખો માંડવાળ બરાબર અંશમાં 30,000 ભાગ્યા 10 ગુણ્યા અટકવાનું ક્યારે? ત્રીજા મહિના. પાંચ ને ચાર સમજાયું? આ ગુણ્યા 9 ભાગ્યા 12 કેટલા? 22,50. નંબર 2 તારીખ 1-10-14 થી ભાડા પટ્ટાની જમીન રૂપિયા 20,000 પાંચ વર્ષ માટે. કેટલા હતા રૂપિયા? 20,000. કેટલા વર્ષ માટે? 5 વર્ષ. તો બોલો અંશમાં કેટલા લખશો? 20,000 ભાગ્યા 5. માસ 1-10 છે ને, 10મા મહિનાની પહેલી તારીખ, તો 10મો મહિનો ધ્યાનમાં લેવાય. 10, 11, 12, 1, 2, 3 છ માસ થયા, ગુણ્યા 6 ના છેદમાં 12 2,000. છેલ્લું નંબર 3 તારીખ 31-12-14 થી ભાડા પટ્ટાનું યંત્ર રૂપિયા 40,000 10 વર્ષ માટે. લખો માંડવાળ બરાબર અંશમાં કેટલા? 40,000 છેદમાં ભાગ્યા 10. હવે તારીખ કઈ છે? 31-12. 31-12 એટલે 12મા મહિનાની પહેલી તારીખ કે છેલ્લી? તો 12મો મહિનો ધ્યાનમાં લેવાય. 12 પછી 1, 2, 3 ના છેદમાં 12 ગુણ્યા 3 ના છેદમાં 12 કેટલો જવાબ આવે છે?